બ્રેક બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆતમાં. તો બ્રેક પહેલા આપણે વાત કરતા હતા ખાસ કરીને સંઘર્ષ, જાહેર જીવનમાં આગળ વધવા માટે સ્ત્રીઓએ જે સંઘર્ષ કરવો પડતો હોય છે. મેવરી, તમે ક્યારે કઈ સંઘર્ષનો સામનો કર્યો છે? ઘણી બધો સંઘર્ષ કર્યો છે. મેં મારા કેરિયરની શરૂઆત એક નહીં પણ શૂન્યથી શરૂઆત કરી છે, પણ મેં ક્યારેય હિંમત નથી હારી. મેં રાખ્યું હતું કે નહીં, ઓકે, મારે અચીવ કરવું છે. ફર્સ્ટ આઈ ડુ સિંગિંગ, ધન આફ્ટર આઈ ડુ એન્કરિંગ, મોડલિંગ, એન્ડ નાઉ આઈ ડુ એક્ટિંગ. સો એમાં પણ મને ઘણી બધી તકલીફ પડી છે, પણ મેં તકલીફનો નથી જોઈ અને તકલીફને સાઈડમાં મૂકીને મેં કન્ટિન્યુ મારું કેરિયરને ફોકસ કર્યું છે. ધન આફ્ટર આઈ અચીવ ઓલ ધીસ. જી જી. પનાબેન, ખાસ કરીને જૈન પરિવારમાંથી તમે આવો છો, ઘણા બધા પ્રશ્નો થયા હશે તમારા પરિવારમાં કે આ ફિલ્ડમાં કેમ, આ જ ફિલ્ડ કેમ પસંદ કર્યું? ઘણો બધો સંઘર્ષ વેઠવો પડ્યો હશે, શું કહેશો? ઇનિશિયલી સંઘર્ષ હતો અને ત્યારે મેં કન્વિન્સ કરી લીધા હતા કે જો ન ફાવે તો રાજીનામું આપી જ દેવાય છે, અને ધેટ વોઝ ઇઝી વે ફોર મી. યા, ટુ કન્વિન્સ. જી જી. રુઝાન, સોરી, મારે ખાસ એવું કેવું છે કે લેટ અસ આજથી આપણે બધા એક એ લઈએ, શું કહેવાય, પ્રોમિસ લઈએ કે આપણે એક તો સંઘર્ષ વર્ડ યુઝ ના કરીએ. બીકોઝ આઈ ફીલ ધીસ ઇઝ અ વેરી સેલ્ફ સિમ્પથી આપણે ના કરતા એવો વર્ડ છે. સી, સંઘર્ષ ઇઝ સમથિંગ નેગેટિવ. વાય કેન્ટ વી સે કે શું ચેલેન્જીસ આવી આપણે? કારણ કે મારું એવું માનવું છે કે જ્યારે જ્યારે જેટલી આપણને ચેલેન્જીસ આવે છે ત્યારે, જાણે કે બેને કહ્યું કે મેં મોડલિંગમાં સંઘર્ષ કર્યો, આ કર્યો, ધેટ વોઝ અ ચેલેન્જ ફોર હર ટુ રીચ એટ ધીસ લેવલ. અગર હું કહું કે હા, મેં બી સંઘર્ષ કર્યો, અમે બી ઝાડ પર ચડીને રોપો બાંધ્યા, અમે બી કસ્ટમરોને ત્યાં ગયા, અમે બી બસમાં ગયા, અમે બી આમ કર્યું, અમે બી સવારથી સાંજ ગયા, તો નો, ધેટ ઇઝ નોટ ઇટ. ધેટ ઇઝ સેલ્ફ સંપત્તિ. હું મારા સેલ્ફને ડિમીન કરી રહી છું. એના કરતા હું કહું કે યસ, ઇટ વોઝ અ ચેલેન્જ કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું. તો સી, ધેટ ઇઝ, યુ કેન સી અ ડિફરન્ટ એનર્જી એન્ડ અ પોઝિટિવ વાઇબ વિચ ઇઝ કમિંગ અરાઉન્ડ. સો માય ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કે કોઈ પણ, એ લોકોને તમે ફેમિલીઝમાં જુઓ, ઘણા બધા આપણે ન્યૂઝમાં નિહાળતા હોય છે કે તેમના ફેમિલી પણ સંઘર્ષ બાદ જ તે આગળ આવે છે. વિધાઉટ સંઘર્ષ કોઈ ડોક્ટર નથી બની જતું, વિધાઉટ સંઘર્ષ કોઈ એન્જિનિયર નથી બનતું, અને વિધાઉટ સંઘર્ષ કોઈ એક્ટર્સ પણ નથી બનતું. પણ એની પાછળ ઘણી બધી મહેનત હોય છે. આજનો આપણો સબ્જેક્ટ છે કે નારી શક્તિ સંઘર્ષથી જ આગળ આવેલી છે. સંઘર્ષ વગર કોઈ જલ્દી ટોપ પર પહોંચતું નથી. એટલે સબ્જેક્ટ જે છે એને લઈને સંઘર્ષની વાતો થવાની છે. એટલે સંઘર્ષ વગર કશું જ શક્ય નથી. આજે આપણે અહીંયા ટીવી સ્ક્રીનની પાછળ પણ જોઈએ છે, જે લોકો કામ કરી રહ્યા છે તે લોકો પણ તેમને સ્નાતક થયા, એમને સંઘર્ષ કર્યો, ત્યારબાદ દે અચીવ થઈ છે. વિધાઉટ સંઘર્ષ નોટ પોસિબલ યુ અચીવ એનીથિંગ. ખાસ કરીને આપણે મહિલા સશક્તિકરણની વાત કરી રહ્યા છીએ આજે મહિલા દિવસના દિવસે. તો શહેરોમાં તો શિક્ષણ અને જાગૃતતાને કારણે ઘણું સારું ચિત્ર આપણને જોવા મળતું હોય છે, પરંતુ જ્યારે નાના ગામની વાત કરીએ ત્યારે સ્થિતિ આજે પણ આપણને દયનીય જોવા મળે છે. આજે પણ બેટી બચાવો ને બેટી પઢાઓના નારા આપણે લગાવવા પડે છે. રુઝાન, તમે એક સામાજિક કાર્યકર છો, તમે આ બધું કદાચ વધારે સારી રીતે જાણતા હશો. આજે પણ આપણે બેટી બચાવો ને બેટી પઢાઓના નારા લગાવવા પડે છે, શું કહેશો? જે ચિત્ર ખરેખર બતાવવામાં આવે છે મહિલાઓ વિશે તેવું છે ખરેખર? સાચી વાત છે તમારી. આઈ એમ બેઝિકલી સોશિયલ એન્ટરપ્રિનર, નોટ અ સોશિયલ વર્કર, ટુ બી ઓનેસ્ટ. કારણ કે દેટ્સ અ લિટલ નેગેટિવ વર્ડ. સી, આઈ વર્ક ઓન નેગેટિવ એન્ડ પોઝિટિવિટી. ફોર મી સંઘર્ષ ઇઝ નેગેટિવિટી, ચેલેન્જ ઇઝ પોઝિટિવિટી. ઇફ પીપલ વોન્ટ ટુ ટેક ઇટ, અદરવાઇઝ દે કેન ડુ ધર ઓન સંઘર્ષ ઇન લાઈફ એન્ડ ગો હેડ એન્ડ ગેટ સેલ્ફ સિમ્પથી. કમિંગ બેક ટુ, જયારે બેટી બચાવો બેટી પઢાવોની વાત થાય છે, આ સત્ય છે બેન, કે અત્યારે શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે. વી હેવ ટુ ચેન્જ ધ કમ્યુનિટી, વી હેવ ટુ ચેન્જ ધ સોસાયટી, વી હેવ ટુ ચેન્જ ધ માઇન્ડસેટ્સ. અત્યારે માઇન્ડસેટમાં શું થયું છે કે આપણે પેટ્રાઇકલ, એટલે પિતૃત્વ વર્તા સોસાયટીમાંથી આવી રહ્યા છે. એમાં પહેલાથી શીખવાડવામાં આવે કે છોકરો દીકરો ફાધર એ બધા મોટા, અને દીકરી પેલી બેટી, અરે શું કહેવાય, મધર, કે એ બધા દે આર સપોઝ ટુ ડુ કોમ્પ્રોમાઇઝિસ ઇન લાઈફ. હવે એમાં એવું થયું છે કે જયારે આ માઇન્ડસેટથી લોકો મોટા થઈ રહ્યા છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જયારે ફાધર, ડોમેસ્ટિક વાયલન્સના કેસની એક્ઝામ્પલ આપું, ડોમેસ્ટિક વાયલન્સ ઘરમાં થતું હોય, પપ્પા મમ્મીને મારતા હોય, પેલો નાનો 5, 6, 8, 10 વર્ષનો છોકરો હોય, એને ગમે છે કે એની મમ્મીના પપ્પાનો માર ખાતા એને જોવા ગમે છે, એને નથી ગમતું, હી ફીલ્સ બેડ અબાઉટ ઇટ. પણ જયારે જેમ જેમ એ મોટો થાય છે, એને થાય છે કે ઓ, ધીસ ઇઝ ધ વે ઓફ લાઈફ, આવું જ થવું જોઈએ, અને પછી એ આ શીખીને થાય છે. એટલે વી વિલ હેવ ટુ વર્ક ઓન ધ માઇન્ડસેટ ચેન્જ. આપણે એ લેવલ પર અત્યારે કામ કરવું પડશે. અગર બેટી વધાવો બેટી બચાવો આપણે કહીએ છીએ, તો તમને શું લાગે છે કે આજની તારીખમાં કોઈ મધરને ગમતો હશે કે એની ફિમેલ ફોર્ટિસાઇડ કરે, ફિમેલને એની પેલા ભ્રૂણને મારી નાખે? નથી ગમતું. સાસુઓ કરાવે છે, નથી ગમતું. પણ એ લોકો એટલે કરે છે, એ મેન્ટાલિટીથી કરે છે કે અગર હું આજે નહીં કરીશ તો મારી દીકરી જન્મશે, એને જે હું નર્કમાંથી હું પાસ થઈ, એ નર્કમાંથી એને પાસ થવું થશે પડશે, એટલે એ કરાવે છે. એટલે અગર આપણે આ બધું જોઈએ તો આખી નેગેટિવિટી ફેલાઈ રહી છે. ઇફ યુ વોન્ટ ટુ ગેટ ઇન ટુ પોઝિટિવિટી, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ચેન્જિંગ ધ માઇન્ડસેટ. જેમ આપણે કહ્યું કે સંઘર્ષને ચેન્જ કરીને આપણે એને અચર
ચેલેન્જીસ રાખીએ. સો ધ માઇન્ડસેટ ચેન્જ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જી બિલકુલ, માઇન્ડસેટ ચેન્જ કરવાની ખૂબ જ જરૂર છે. આ ચર્ચા આગળ પણ ચાલુ રાખીશું, અત્યારે આપણે રોકાઈશું એક બ્રેકમાં. બ્રેક બાદ આપનું ફરી એક વાર સ્વાગત છે. મહિલા દિન પર આપણે ખાસ મહિલાઓના પડકારો પર જયારે વાત કરી રહ્યા છે, આપણા સીએમ આનંદીબેન પટેલને અમારા રિપોર્ટરે એક વાર પૂછ્યું હતું કે બેન તમે ક્યારે હસતા કેમ નથી, તો બેને જવાબ આપ્યો કે કોલેજમાં જયારે હું હતી ત્યારે પણ હું એકલી જ સ્ત્રી હતી અને બધા પુરુષો હતા, અને જયારે જાહેર જીવનમાં રાજકારણમાં શરૂઆત કરી તો રાજકારણમાં ટકી રહેવા માટે પણ પોતાની એક ઇમેજ બાંધવા માટે તેમણે આ પ્રકારે રહેવું પડ્યું. તો સ્ત્રીઓએ જાહેર જીવનમાં ટકી રહેવા માટે ઘણું બધું ટફ બનવું પડતું હોય છે. પન્ના બેન, તમારી તમારું જે ફિલ્ડ છે એમાં તો ખાસ સ્ત્રીઓએ ઘણું ટફ બનવું પડતું હશે, શું કહેશો? અમારું જે ફિલ્ડ છે એ થોડું ડિફરન્ટ છે, અને જ્યારે ફિલ્ડમાં આવે છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ પાસ કરીને આવી છે ત્યારે બધા જ બધી સ્ત્રીઓ જેમ ઘરમાં કામ કરતી હોય છે એમ ઘરકામ કરીને જ આવતી હોય છે, અને જે માઇન્ડસેટ એમના એવા જ હોય છે. પણ અમને ટ્રેનિંગ આપવામાં આવે છે, એક વર્ષની જે બેઝિક ટ્રેનિંગ હોય છે એ ટ્રેનિંગમાં આખું માઇન્ડસેટ ચેન્જ કરવામાં આવે છે કે તમારે ફિલ્ડમાં જાઓ ત્યારે તમે શું કરવાનું છે. તમારે એમાં તમને આખું ફિઝિકલ એક્સરસાઇઝ કરવામાં આવે છે, તમારું ફિઝિકલ ફિટ થાવ એની માટે પરેડ કરવામાં આવે છે, તમને લોઝના લેક્ચર્સ લેવામાં આવે છે, લો પણ એટલે તમારે સાઉન્ડ હોવું જોઈએ લો, અને એ રીતે તમને આખું બધું જે તમારું ટ્રેનિંગ અને એના પછી તમારું જે મેકઓવર કરવામાં આવે છે ધેટ ઇઝ વેરી હેલ્પફુલ, અને એ રીતે તમે ફિલ્ડમાં જઈ શકો છો. એટલે એના પછી જે અધિકારીઓ ફિલ્ડમાં આવે છે યુ સી કે બધા જ સારી રીતે અને ટફ હોય છે. જી જી. પિંકીબેન, તમારા ફિલ્ડની વાત કરીએ તો પોતાની ઇમેજ એક બાંધવી પડતી હોય છે ટકી રહેવા માટે, કે હું આવી નથી પરંતુ મારે મારા ફિલ્ડમાં ટકી રહેવા માટે આવું બનવું પડ્યું છે, એવું શું તમારી સાથે થયું છે? ક્યારે મારી સાથે તો એવું નથી થયું, કારણ કે મને તમે કહો ને કે કોઈ ચેલેન્જીસ મારા માટે, કારણ કે મારા મમ્મી આ ફિલ્ડમાં હતા જ, એટલે કોઈ કોઈ પણ જાતની મને તકલીફ વગર હું લાઈક કેવાય ને ગાદી પર બેસી ગઈ. પણ તમને તમે એકવાર તમે આવો પણ પછી ટકવાનું તો તમારે કેપેસિટી પર જ તમારે ટકવું પડતું. એટલે મારા મમ્મીને લીધે એન્ટ્રી બહુ ઇઝી મળી ગઈ. પણ પ્રતિભા હોવી જરૂરી છે, પણ પ્રતિભા પોતાનામાં તમારે ખૂબ જ જરૂરી છે, એ ડગલે ને પગલે તમારા પોતાનામાં કંઈક હોવું ખૂબ જરૂરી છે. કારણ કે કોમ્પિટિશન એટલી વધી ગઈ છે ને પહેલા કરતા. અત્યારે તમે આપ જોઈ શકો છો કે અમારી લાઈનમાં જેમ કે મોડલિંગ કહો કે એક્ટિંગ કહો, એ ફિલ્ડમાં એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ છે કે તમારે તમારું સ્થાન જમાવવું એ ઘણી બધી વખત મુશ્કેલ બની જતું છે. તે છતાં પણ તમારે તે બધી મુશ્કેલીઓને ડર્યા વગર બસ તમારે જસ્ટ ઓનલી ફોકસ યોર કેરિયર ધન આફ્ટર તમે અચીવ કરી શકો છો. પણ એના માટે મેં પહેલા પણ કહ્યું તે પ્રમાણે ધીરજ ખૂબ જ જરૂરી છે, તમારે વર્ષો પણ ગુમાવવા પડે છે ત્યારબાદ તમે સક્સેસ હાંસિલ કરો શકો છો. મારું એવું માનવું છે કે બી સિન્સિયર નોટ સિરિયસ. બીજી વાત બહેનોને આજે ખાસ મારે કહેવું છે કે તમારી બોડી લેંગ્વેજ, તમારી બોડી લેંગ્વેજ એવું જોઈએ કે સમબડી ટેક્સ યુ સિરિયસલી બટ ઇન સચ અ વે કે એવું એવું ના કે આ પેલી છેલ બટાવ છે આ પેલી ટાઈમ પાસ છે. યોર બોડી લેંગ્વેજ શુડ બી સચ કે સામેવાળા રિસ્પેક્ટ યુ થ્રુ યોર બોડી લેંગ્વેજ. બાકી તમે મસ્તી કરો, મજા કરો, એ કરો, દેટ ઇઝ ઓલ અ પાર્ટ ઓફ ધ ગેમ એન્ડ દેટ ઇઝ ધ બેસ્ટ વે યુ કેન કીપ યોર સેલ્ફ લાઇવલી એન્ડ મોટિવેટ અધર્સ અરાઉન્ડ યુ. જી જી બિલકુલ. મેં ક્યારેય એવી ઇમેજ મારી નથી બનાવી કે મારે આમ હું આના માટે આમ બોલું ને આના માટે. હું જેવી છું એવી જ ઓલવેઝ હું રહી છું, અને મારા હસબન્ડ કે મારા ફેમિલીમાં પણ દે એક્સેપ્ટેડ જી વોટ આઈ એમ. ખાસ કરીને મહિલાઓ પર થતા અત્યાચારોની વાત કરીએ તો આજે જ બરેલીમાં ચાલતી બસમાં ગેંગરેપની ઘટના બની છે, ખૂબ જ દુઃખદ વાત છે. મહિલાઓ અને બાળકીઓ પર અત્યાચાર અને આ પ્રકારની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. પન્નાબેન શું કહેશો, કેમ મહિલાઓ સામેના અત્યાચારો સતત વધી રહ્યા છે, શું લાગે છે તમને? આ બાબતમાં હું આમની સાથે સહમત છું કે માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. જી, માઇન્ડસેટ ચેન્જ થશે તો જ આ સમસ્યાનો ઉકેલ આવશે. આટલા બધા કાયદા છે, કાયદા ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, આટલી બધી એજન્સીસ છે એનું ઇમ્પ્લિમેન્ટ કરે છે, છતાં પણ જ્યાં સુધી માઇન્ડસેટ ચેન્જ નહીં થાય ત્યાં સુધી આવા લો ક્રાઇમ્સ થતા જ રહેશે. એક ભાઈ છે એની બેન માટે એટલો જ પ્રોટેક્ટિવ છે, પણ પછી જ્યારે બીજી કોઈ સ્ત્રી આવે છે સામે ત્યારે છેડતી કરવા માટે, છેડતી કરવા માટે પણ એ ખચકાતું નથી. તો આ કેમ, આ પ્રશ્ન જે છે એ ઉછેરનો પ્રશ્ન છે અને સંસ્કારનો પ્રશ્ન છે, અને જે માઇન્ડસેટ ચેન્જ કરવા માટે લાંબા ગાળાનો પ્રોસેસ છે, અને જે આપણે એની માટે જ અત્યારે મથામણ કરવાની છે. અને આઈ એમ હોપફુલ કે એ બધા જ આપણે જે ભેગા થઈને જે એજન્સીસ છે અને ગવર્મેન્ટ છે એ કરવા તરફ જઈ રહી છે, અને આપણને જરૂર એમાં રિઝલ્ટ મળશે. મારું એક એમાં એવું કહેવું છે કે
આપણા જે કાયદાઓ છે એમાં ડર નથી. આ જે ગુનાઓ કરે છે એને આ ઇઝરાયલમાં કે જે બી છે બધા કન્ટ્રીઝ એમાં હાથ કાપી નાખે છે. પેલા ચાર રસ્તા પર એ લોકોને હેંગ કરે છે કે એ લોકો થથરે આવું વિચારતા બી થથરે. તો આપણે ત્યાં એવો કઈ લોઝ બનવા જોઈએ. લોઝ છે, પ્લીઝ અગેન્સ્ટ હ્યુમેનિટી. આઈ ટેલ યુ વન થિંગ, નોટ ઇટ્સ નોટ હ્યુમેનિટી. લોઝ આર ધેર, શી ઇઝ રાઈટ, લોઝ આર ધેર, બટ કન્વિક્શન નથી થતા. આપણી પાસે 70-18% કન્વિક્શન છે. એનો મતલબ શું કે હર 100 લોકો જેને ગુના કર્યા હોય બહેનો માટે એમાંથી ખાલી 17-18% ફાંસી, અરે સોરી, ફાંસીની સજા થાય, બાકી બધા છૂટા થઈ જાય. હવે એમાં ખાલી એટલું નથી કે ભાઈ લોઝ નથી, લોઝ તો છે, કન્વિક્શન નથી થતા. હવે જ્યુડિશિયરી શું કહે છે એનું સાંભળી લો. જ્યુડિશિયરી કહે છે કે તમે અગર કેસ બરોબર તમારા આવ્યો હોય, કેસ બરોબર મૂક્યો નહીં, આટલું ઇન્વેસ્ટિગેશન ના કર્યું. અગર આપણા નિર્ભયાના કેસની વાત કરીએ તો આપણે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. એટલા હદ સુધી ઇન્વેસ્ટિગેશન કર્યું હતું કે પેલાના દાંતનું પેલું શું કહેવાય, જે બી બધું સલાવા બલાવા જે લઈ અને એમાંથી બી એને પ્રૂફ મૂકી હતી કે આને જ રેપ કર્યા છે અને આને જ આ બધું કર્યું છે. એ લેવલ ઇન્વેસ્ટિગેશન આપણે ત્યાં થતું નથી. આપણે તો આયો મેનેજ થઈ જાય વિથ ડ્યુ રિસ્પેક્ટ, અને કઈક આગળ લાંબુ થઈ જાય, ચાર્જશીટ ફાઇલ નહીં થઈ જાય, એટલે અમે પેલો છૂટી જાય અને વિટનેસ પ્રોટેક્શન લોસ નથી. એટલે અગર આ બધું આપણે કરવું હોય તો હવે આમાં બે રીત થઈ શકે છે. એક તો વેરી નેચરલ છે, બહુ સરસ થઈ રહ્યું છે કે જે તમે કહો છો કે કેસીસ વધી રહ્યા છે. બે રીઝન માટે કેસીસ વધી રહ્યા છે. કેસીસ તો પહેલા હતા પણ એક તો પોપ્યુલેશન વધ્યું એટલે કેસ વધ્યા, અને બીજું રીઝન કે બહેનોમાં હિંમત આવી. હિંમત કેમ આવી બહાર આવીને બોલવાની, કારણ કે સૌથી પહેલા મારે થેન્ક યુ મીડિયાને કહેવું છે કે મીડિયાએ આજ સુધી બધા આવા કેસીસમાં મીડિયા ઇરરિગાર્ડલેસ ઉભું રહ્યું છે દીકરી આ બેન જોડે. બીજું સમાજ હવે ઉભું રહેવા લાગ્યા છે, લોકો હવે ઉભા રહેવા લાગ્યા છે, અને એટલે બહેનોને હિંમત કરી છે આઈને બોલવા માટે. જી બિલકુલ રુઝાન, ખાસ કરીને આજે વિશ્વ મહિલા દિવસ છે, તો મયુરી એક ટૂંકમાં સંદેશ તમે મહિલાઓને શું આપવા માંગશો આજના દિવસે? સૌથી પહેલા તો અત્યારે ઘણી બધી ઘટનાઓ વધી રહી છે, તો હું દરેક સ્કૂલમાં ભણતી ગર્લ્સ હોય કે કોલેજ ગર્લ્સ હોય કે ચાહે વુમન હોય, પોતે સ્વાવલંબી બનવું પડશે અને પોતે મક્કમ બનવું પડશે. જી બિલકુલ, સ્વાવલંબી બનવું પડશે, યસ, ઇન્ડિપેન્ડન્ટ બનવું પડશે. પિંકી મેમ, તમારો મેસેજ પણ મારો એવો વિચાર છે કે સ્કૂલની અંદર પણ એવા કમ્પલસરી કરાટે ક્લાસીસ છે કે પોતાનો સેલ્ફ રક્ષણ કઈ રીતે કરવું એ જરૂરી છે. જી પિંકી મેમ શું કહેશો? દરેક એવરી ડે હું તો ઈચ્છું કે આપણે માટે વુમન્સ ડે હોય બધી બહેનો માટે, પણ તમારું ઇન્ડિપેન્ડન્ટ થવું એ મને બહુ ગમી આ વાત, કે દરેક છોકરી ખૂબ જ સરસ એ લોકો કરે પોતાના ફિલ્ડમાં અને પોતે પગભર થાય, એ મેઇન વાત છે. જી પગભર થાય. શી પન્નાબેન તમારું શું કહેવું છે? મેઇન વાત છે. જી પગભર થાય. શી પન્નાબેન તમારું શું કહેવું છે? તમારો સંદેશ, તમારા પોતાના હકો વિશે જાણકારી મેળવે અને અન્યાય થયો હોય તો સહન ન કરે અને આવીને એની માટે રજૂઆત કરે અને લડત આપે. જી બિલકુલ સાચી વાત છે કે બધી બહેનો આજે પ્રતિજ્ઞા લે કે આજ પછી એમની કોઈ બાજુવાળી આસપાસ પડોશી બેનને કોઈ બી પ્રોબ્લેમ થયા તો એની જોડે ઉભી રહે. બહુ ભલે આપણે અંદર અંદર કેકું પેકું નથી કરવું, એની જોડે ઉભી રહે, ભલે થોડું સાચું ખોટું હોય, એને સાથ સહકાર આપે. તમે ઉભા રહેશો, બીજા 10 લોકો ઉભા રહેશે અને એ બેનને હિંમત મળશે, તમે એક જાન બચાવશો. જી જી બિલકુલ, ખૂબ જ જરૂર છે. જી બિલકુલ, આપણે જાગૃત થવાની જરૂર છે, સ્વાવલંબી પગભર થવાની જરૂર છે. ખાસ કરી રુઝાન તમે અને પન્નાબેન તમે, પિંકીબેન અને મયુરી તમે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, જીએસટીવીમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો મહિલા દિવસની અમારી આ ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર.